અને એમાંથી એમને આગળ વાત લીધી. બધા સંતોમાં શિરમોર સમાન ગુણાતીતને લાયા અને ગુણાતીતની ઓળખાણ કરાવી. નિર્ગુણાનંદ સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે, ગુણાતીત અમારું અક્ષરધામ છે, જેમાં અમે રહીએ છીએ. એવા ઘણા પ્રસંગો છે, મહારાજે ગુણાતીતનું દર્શન કરાય, ગુણાતીતનું ઓળખાણ કરાય. ગુણાતીત મૂળ અક્ષર બ્રહ્મ છે, જેના દ્વારા અમે પૃથ્વી પર પ્રગટ રહીશું. એવો એ સાધુ છે. એ સ્વામિનારાયણ ભગવાને માનવ ઇતિહાસમાં મોટું કામ આપણને જે કર્યું એમને, એ ગુણાતીતની ભેટ આપી, ગુણાતીતને સાથે લાયા અને ગુણાતીત ભાવને છતી દેહે પામવાનો માર્ગ આપણા માટે મોકળો કર્યો. આ વસ્તુ મહારાજને ભગવાન તરીકે સ્વીકાર કરવા અઘરાતા, તો ગુણાતીતનો ઉપર બ્રહ્મરૂપ તરીકે, બ્રહ્મ સ્વરૂપ તરીકે સ્વીકાર કરવા કેટલું અઘરું હોય. એટલે મહારાજે ઘણી જગ્યાએ કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી ગુણાતીત ભાવને પામેલા સાધુ એ અમારા રહેવાનું ધામ છે, ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષરધામ છે. મહારાજે દેહ છોડ્યો પછી મહારાજને પાછું બોલ્યા કે અમે હવે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને કહ્યું અમે આ બ્રહ્માંડમાં આવ્યા છે તો આ બ્રહ્માંડમાં અખંડ રહીશું 10-20 પેઢી. શું બોલ્યા? 10-20 પેઢી રહીશું. વગી મહારાજને કોઈ પૂછ્યું કે મહારાજ પછી ગુણાતીત પહેલી પેઢી, પછી ભગતજી બીજી પેઢી, શાસ્ત્રીમાં ત્રીજી પેઢી, બાપા તમારી ચોથી પેઢી ચાલે ને? હજુ હોલ પેઢી રહેશે. તારા યોગી બાપા તો એ યોગી બાપા ભલા ભોળા સાહેબ પણ જવાબ ઇન્સ્ટન્ટ આપે, એક સેકન્ડમાં જવાબ આપી દે. કે ના ગુરુ પહેલી પેઢી છે. શું કે હજી પહેલી પેઢી ચાલે? તકે કેવી રીતે પહેલી પેઢી? તાકે કન્ટિન્યુશન રહ્યું છે એટલે પેઢી, એક પેઢી ચાલે છે, બીજી ચોથી પેઢી કહેવાય જ નહીં. વિચાર કરો, આ ચાર એક પેઢી ચાલે, એક જ પેઢી ચાલે 20 પેઢી, તો સમગ્ર માનવ જાતિ ગુણાતીત ભાવને પામશે. આખી પૃથ્વી અક્ષરધામ થશે, પૃથ્વી અક્ષરધામ. આ વસ્તુ સમજવી એ બહુ અગત્યની વાત છે. સમજી નથી શક્યા ભગતજી મહારાજ ને ખરેખર આપણે ધન્યવાદ ઘટે. ગોપાલ સ્વામી સાથે અસાધારણ પ્રીતિ, અસાધારણ પ્રીતિ ગુણાતા ભગતજી મહારાજ. અહીં વડતાલ મંદિર ને વડોદરા ગોપાલ સ્વામી સાથે જ રહ્યા 12 વર્ષ. અને જ્યારે ગોપાલ સ્વામીએ દેહ છોડ્યો તો ભગતજી મૂંઝાઈ ગયા, શું થશે? તારે ગોપાલ સ્વામી કહે, ભગતજી મેં તને જે કોલ આપ્યા છે ગુણાતીત ભાવને પામવાના, એ કોલ જુનાગઢ જજે ને જુનાગઢના જોગી ગુણાતીત પૂરા કરશે. કારણ કે ગુણાતીત ભગવાનને રહેવાનું અક્ષરધામ છે. છેલ્લે ગોપાલ સ્વામી ભગતજી મહારાજને કહ્યું, શિવલાલ શેઠને કહ્યું, ડાગા સ્વામીને કહ્યું, વડોદરાના 5-10 હરિભક્તોને કહ્યું, અને ભગતજી મહારાજ ગોપાલ સ્વામી દેહ છોડ્યા પછી 6 મહિના સુધી તો હો રહ્યા, ગયા જ નહીં ગુણાતીત પાસે. ઘરેડા ગાવાનું થયું ને, ઘરેડા મારે ગુણાતીતની વાત કહી કે જેને કહ્યું મારે ગુણાતીતના દર્શન કરવા જવું છે જૂનાગઢ, તારે અમને એકદમ યાદ આવ્યું. ખરું, મને મારા ગુરુએ કહ્યું હતું ગુણાતીતાનંદ સ્વામી પાસે જજે, પછી ગયા અને ગુણાતીતે જે અમને પકડ્યા અને બ્રહ્મ સ્વરૂપ બનાવ્યા. એ ભગતજી મહારાજે ગુણાતીતના મહાત્મ્યની કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે વાત
जो शुरुआत करी है तो भगत जी महाराज, जागा स्वामी, कृष्ण जेदा अने बान मुकुंद स्वामी, थोड़ा जूनागढ़ ना संतो कही, पण कही नथी शकातुं। आटली मोटी सभा होय बोलाय नहीं, એટલે ખૂણામાં જઈ અને ગુસપુસ ગુસપુસ કરે, બે પાંચ જણા હેતવારો એને કહે ગુણાતીત મૂળ અક્ષર બ્રહ્મ છે, મહારાજ એના થકી પ્રગટ છે, ભગવાન આપણા પરોક્ષ નથી, અત્યારે પ્રગટ ગુણાતીત રૂપે મળ્યા છે, એવું જ સુખ મહારાજનું ગુણાત્યાન સ્વામી પાસે આવે છે। આ બધી વાત ખૂણામાં, એટલે ભગતજી મહારાજનું જ્ઞાન ત્યારે કહેવાતું ખૂણિયું જ્ઞાન। કેવું કહેવાય? ખૂણિયું જ્ઞાન, ખૂણામાં બેસીને વાતો થતી, જાહેરમાં નહીં થતી। આપણને બહુ આશ્ચર્ય લાગે અત્યારે,